તો જ્યારે દુનિયામાં બીજો વિશ્વયુદ્ધ ચાલી રહ્યો હતો તે સમયે અમેરિકાએ જાપાનના બે શહેરોમાં એટોમ બોમ્બ ફેંક્યા બરાબર એટોમ બોમ્બથી હુમલો કર્યો આ છ ઓગસ્ટના રોજ હિરો સીમા પર જે એટોમ બોમ્બનો હુમલો થયેલો એ એટોમ બોમ્બનું નામ હતું લિટિલ બોય અને નવ ઓગસ્ટે નાગાસાકી શહેર પર એટમ બોમ્બથી એટેક થયેલો એક્ઝામમાં પૂછવામાં આવે છે હિરોસીમા પર લિટિલ બોય નામનો એટમ બોમ્બ નકાયો અને નાગાસાકી પર ફેટમેન નામનો એટમ બોમ્બ નકાયો બરાબર છ ઓગસ્ટે હિરોસીમા અને નવ ઓગસ્ટે નાગાસાકી બંને શહેર જાપાનમાં આવેલા છે તો એટલા માટે જ આ છ ઓગસ્ટના રોજ હિરોસીમા દિવસ મનાવવામાં આવે હવે આ ઇમ્પોર્ટન્ટ ડેસનો પ્રશ્ન છે તો હાલમાં એક ઓગસ્ટે મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મનાવાયો એક ઓગસ્ટે વર્લ્ડ લંગ કેન્સર ડે મનાવાયો બે ઓગસ્ટે પિંગલી વેંકૈયાની એકસો છ છેતાલીસમી જયંતિ મનાવવામાં આવી ત્રણ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ મનાવાયો તમામ દિવસ તમારે યાદ રાખવાના છે નેક્સ્ટ હાલમાં ભારત મોરિશિસ ઉચ્ચાધિકાર પ્રાપ્ત સંયુક્ત વ્યાપાર સમિતિની પહેલી બેઠક ક્યાં પૂર્ણ થઈ

चार ऑगस्ट थी सूरत खाते थी हर घर तिरंगा यात्रा राज्य राज्यव्यापी प्रारंभ तो सूरत राइट आंसर तो से सूरत खाते थी વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડનું એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરાલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલે નામ ભારત ગુજરાતના વર્તમાન પદ્ધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર જેવી ટોટલ અઠ્ઠાવીસ કરન્ટ અફેર્સની પીડીએફ આઠ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈપણ કરો આજ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે નેક્સ્ટ છે હાલમાં કયા દેશના પૂર્વ બોક્સિંગ વિશ્વ ચેમ્પિયન જોની ફેમચોનનું નિધન થયું છે જોની ફેમચોનનું નિધન થયું છે કયા દેશના પૂર્વ બોક્સિંગ વિશ્વ ચેમ્પિયન જોની ફેમચોન મિત્રો રાઈટ આન્સર છે આમાં ઓસ્ટ્રેલિયાના વાત કરીએ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાના પીએમ છે હાલમાં એન્થની અલ્બનીઝ ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે મિત્રો કેનબરા ઓસ્ટ્રેલિયાનું કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર હાલમાં ઓસ્ટ્રેલિયામાં થવાવાળા પિચ બ્લેક અભ્યાસમાં ભારત જોડાશે નાસાએ ઓસ્ટ્રેલિયાના સ્પેસ પોર્ટથી પહેલો રોકેટ લોન્ચ કર્યો ફાતિમા પેમાન ઓસ્ટ્રેલિયાની સંસદમાં હિજાબ પહેરવાવાળી પહેલી મુસ્લિમ મહિલા બની છે ભારત અને ઓસ્ટ્રેલિયાએ દેહરાદૂનમાં નવમી આર્મી ટુ આર્મી સ્ટાફ વાર્તાનું આયોજન કર્યું નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યની સરકારે પંચામૃત યોજના શરૂ કરી છે તો મિત્રો એ કરી છે ઉત્તર પ્રદેશ હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સરકારે પંચામૃત યોજના શરૂ કરી મિત્રો વાત કરીએ તો આ યોજનામાં જે ખેતી છે જે શેરડી છે બરાબર હિન્દીમાં ગન્ના કહેવામાં આવે તો એના ખેડૂતોને આ યોજના દ્વારા મદદ કરવામાં આવશે વાત કરીએ ઉત્તર પ્રદેશ સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે મિત્રો લખનઉ જે ગોમતી નદીના કિનારે આવેલું છે બારમી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ઉત્તર પ્રદેશ જીતી છે ભારતમાં શાકભાજીનો સૌથી મોટો ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશ બની ગયો છે બનારસમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું હાલમાં ઉદ્ઘાટન થયું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઉત્તર પ્રદેશ સરકાર સાથે હાલમાં કરાર કર્યો છે હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સરકારે દરેક પરિવાર માટે ફેમિલી કાર્ડ જારી કરવાની જાહેરાત કરી છે

સીવીસી બન્યા છે ભારતના નવા સુરેશ પટેલ ઓઇલ ઇન્ડિયાના સીએમડી બન્યા છે રણજીત રથ વોડાફોન ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે રવિન્દ્ર ટક્કર પાકિસ્તાનની પહેલી મહિલા હિન્દુ ડીએસપી બની છે મનીષા રોપેટા આઈટીબીપીના નવા મહાનિર્દેશક બન્યા છે ડૉક્ટર સુજોય લાલ પીએમઓમાં નિર્દેશક રૂપમાં નિમણૂક થઈ છે શ્વેતા સિંઘની તો આ તમામ નિમણૂક તમારે ખાસ ખાસ યાદ રાખવાની છે

કોમનવેલ્થ ગેમ્સ બર્મિંગહમ ઇંગ્લેન્ડ ખાતે આયોજન થઈ રહ્યું છે એમાં પેરા પાવર લિફ્ટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લીટ બની ગયા છે સુધીર કુમાર ખૂબ ખૂબ અભિનંદન એમને પણ નેક્સ્ટ છે હાલમાં ગરિમા હજારિકાનું નિધન થયું છે તેઓ કોણ હતા તો મિત્રો ગરિમા હજારિકા એમનું હાલમાં નિધન થયું છે તેઓ એક શાસ્ત્રીય નૃત્યાંગના હતા બરાબર શાસ્ત્રીય નૃત્યાંગના હતા અસમ રાજ્યથી સંબંધિત હતા મિત્રો વાત કરીએ રાજ્યપાલ છે જગદીશ મુખીના મુખ્યમંત્રીએ હાથ બનાવટના કલ્યાણ માટે સ્વર્ણવિર નારી યોજનાની શરૂઆત કરી છે ચાર દિવસીય અંબુબાચી મેળો અસમમાં શરૂ થયો બીજો વાર્ષિક આંતરરાષ્ટ્રીય રેન્જર પુરસ્કાર બે હજાર બાવીસ ઓરંગ પાર્કને મળ્યો જે

કેપિટલ છે બેંગલુરુ બેંગલુરુને ભારતની વેલિકન સિટી અથવા આઈટી સિટી તરીકે ઓળખવામાં આવે છે હાલમાં સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ યોજનાનો કર્ણાટકમાં થયો નીતિ આયોગના ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં કર્ણાટક ટોપ પર રહ્યું છે ભારતનો પોતાનો પહેલો બ્રેન હેલ્થ ક્લિનિક બેંગલુરુમાં શરૂ થયું છે હાલમાં એનપીસીઆઈએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો તો એનપીસીઆઈ બરાબર એમણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે આઈઆઈટી કાનપુર સાથે હાલમાં કરાર કર્યો છે આઈઆઈટી કાનપુર મિત્રો વાત કરીએ તો હાલમાં આઈઆઈટી કાનપુરે અંતરિક્ષ રોબોટ માટે જૈવ પ્રેરિત કૃત્રિમ માંસપેશી વિકસિત કરી છે ભારતીય ભાષા ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે આઈઆઈટી મદ્રાસે નીલકણી કેન્દ્ર લોન્ચ કર્યું છે આઈઆઈટી કાનપુરે નિર્માણ તોરક કાર્યક્રમ શરૂ કર્યો છે નિસ્ટય હાલમાં જવેરચંદ મેઘાણીના પુત્રનું નિધન થયું છે તેમનું નામ શું હતું તો ઝવેરચંદ મેઘાણીના પુત્રનું નિધન થયું છે તેમનું નામ હતું મહેન્દ્ર મેઘાણી મહેન્દ્રભાઈ મેઘાણી જેમની ઉંમર લગભગ સો વર્ષ હતી તેમનો જન્મ વીસ જૂન ઓગણીસો ત્રેવીસના રોજ મુંબઈમાં થયું હતું તેઓ ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર હતા નિક્ષ્ટ હાલમાં ઉત્તરી અરબ સાગર ઉપર નિગરાણી મિશન પૂરો કરવા કયા દેશની નૌસેનાની ઓલ વુમન એર ક્રૂએ ઇતિહાસ રચ્યો તો મિત્રો એ રચ્યું છે ભારત ભારતની ઓલ વુમન એર ક્રૂએ ઉત્તરી સાગર ઉપર નિગરાણી મિશન પૂરો કરવા ઇતિહાસ રચી દીધો છે નેક્સ્ટ હાલમાં ભારતનો પહેલો હિમાલયન મસાલા બાગ ક્યાં બનાવવામાં આવશે તો ભારતનો પહેલો હિમાલયન મસાલા બાગ મિત્રો એ ઉત્તરાખંડના રાણી ખેત ખાતે બરાબર રાણી ખેત ઉત્તરાખંડમાં આવેલું છે ત્યાં બનાવવામાં આવશે જે હિમાલયની જેટલી પણ ઔષધિ છે એ ઔષધિનું સંરક્ષણ કરવા માટે આ પાર્ક બનાવવામાં આવશે રાણીખેત ખાતે હવે વાત થઈ છે ઉત્તરાખંડની કારણ કે રાણીખેત ઉત્તરાખંડમાં છે ઉત્તરાખંડના સીએમ છે પુષ્કર સિંઘ દામી ઉત્તરાખંડના રાજ્યપાલ છે મિત્રો ગુરમીત સિંઘ અને કેપિટલ છે દેહરાદૂન વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું હેડ કોર્ટર દેહરાદૂનમાં છે મુખ્યમંત્રી ઉદયમાન ખિલાડી ઉન્નયન યોજના ઉત્તરાખંડમાં શરૂ થઈ ઉત્તરાખંડમાં પહેલી વખત દુર્લભ માંસાહારી છોડની પ્રજાતિ મળી આવી ઉત્તરાખંડમાં ઓપરેશન મુક્તિ અભિયાન ફરીથી શરૂ થયું છે સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રમાં ડ્રોન લોન્ચ કરવા પહેલો રાજ્ય બની ગયો છે ઉત્તરાખંડ નેક્સ્ટ હાલમાં યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઈઓ કોણ બન્યા છે તો મિત્રો યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઈઓ બની ગયા છે ઇન્દ્રજીત કેમોત્રા કોણ બન્યા છે ઇન્દ્રજીત કેમોત્રા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એસે હાલમાં ઇન્કમ ટેક્સ વિભાગના ટીન 2.0 પ્લેટફોર્મ પર પોતાનું પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મને લિસ્ટેડ કરવાવાળો પહેલો બેંક કયો બન્યો તો મિત્રો એ બન્યો છે ફેડરલ બેંક મિત્રો વાત કરીએ ફેડરલ બેંકની એની સ્થાપના 1931 માં થઈ હતી હેડક્વાર્ટર અલુવા ખાતે આવેલું છે અને સીઈઓ છે હાલમાં શ્યામ શ્રી નિવાસ

નંબરે છે રિલાયન્સ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્ન ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું ગુગલ દ્વારા વાહન વ્યવહાર ડેટા સાર્વજનિક કરવાળો પહેલો શેર કયો બન્યો રાઈટ આન્સર છે મિત્રો ઓરંગાબાદ આજનો પ્રશ્ન છે હાલમાં વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ફેન્ડ્સ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ